ધ્યાનથી જુઓ આ ફોટો. આંગળી ચીંધીને મસ્તક કેસરી કોટી પહેરીને પોઝ આપી રહ્યા છે. આ ભાઈનું નામ છે પરાક્રમસિંહ જાડેજા. તેઓ વડોદરા મનપામાં કોર્પોરેટર છે. અને હવે જુઓ આ દ્રશ્ય રોડના છે ને, નવો મસ્ત ચકાચક રોડ. હવે મૂળ વાત ઉપર આવીએ. વડોદરાના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ પોતાની જમીનની પાસે નવો રોડ બનાવ્યો છે. પરંતુ આમાં અજુગતું એ છે કે પહેલા તો આ રોડની આસપાસ વસ્તી જ નથી કે રોડનો ઉપયોગ થઈ શકે. બીજું એ છે કે આ રોડના ખર્ચાનો ઉલ્લેખ હાલમાં જ વડોદરા મનપાએ રજૂ કરેલા બજેટમાં જોગવાઈ કરાઈ છે. બજેટ રજૂ કર્યાને થોડા જ દિવસો થયા છે. ત્યાં તો કોર્પોરેટરે પોતાની જમીનની પાસે 72.69 લાખ રૂપિયાના ખર્ચે રોડ બનાવી દીધો, જેની મેયર સુદ્ધાને ખ્યાલ નથી. કોર્પોરેટર પરાક્રમસિંહે લોકોના 72 લાખ રૂપિયા વાપરી નાખ્યા, ત્યારે વિપક્ષના કોર્પોરેટરો પણ આ રસ્તો જોવા માટે આવ્યા હતા અને ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતા કહ્યું કે વડોદરામાં કેટલાય એવા વિસ્તારો છે જ્યાં લોકો રસ્તા માટે તરસી રહ્યા છે, ત્યારે બગદાર નેતાને ત્યાં કેવી રીતે રાતોરાત રોડ બની જાય છે. ભારતીય જનતા પાર્ટીના અનઘડ અને ભ્રષ્ટ વહીવટ છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ કહેવાય. એમના એક વગદાર નેતાનું ખેતર હોય બાજુમાં, એટલે અહીંયા રોડ બનાવી દેવો. ને અનેક એવા લોકો છે જે લોકો વર્ષોથી ત્યાં રહે છે, ટીપી ફાઇનલ હોય તેમ છતાં રોડ માટે કકડાટ હોય છે. એ લોકો અનેક વખત માંગણી કરી ચૂક્યા હોય છે, ત્યાંના સ્થાનિક કાઉન્સિલર્સ બી માંગણી કરી ચૂક્યા હોય છે, તેમ છતાં નથી થતું. ને અહીંયા કોઈ બી જાતનો પ્રોસિજર વગર રાતોરાત સીધો વર્ક ઓર્ડર આપીને કામ થઈ જાય, નીચેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી નથી બન્યું, ને ત્યારે આ રોડ બની જાય, ક્યાં સુધી વ્યાજબી કહેવાય. હતું ત્યારે થઈ ગઈ જ્યારે આ મામલાને લઈને વડોદરાના મેયરને પૂછવામાં આવ્યું ત્યારે બહુ ભારે જવાબ મળ્યો. મેયરની પાસે વિગતો આવી છે, રોડની પણ કેવી રીતે મંજૂર કરાયો, કયા ધારાધોરણ હેઠળ મંજૂર કરાયો એ જ ખબર નથી. સાથે મેયરે પણ સ્વીકાર્યું કે આ રોડની જોગવાઈ ચાલુ વર્ષના બજેટમાં કરવામાં આવી હતી. હજુ બજેટ રજૂ કરે તો થોડા દિવસો થયા છે, ત્યારે રાતોરાત ઉભા થયેલા રોડે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. આ રોડ એ 2022-23ના ડ્રાફ્ટ બજેટની અંદર મૂકવામાં આવ્યો હતો અને એને મંજૂર પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આનો ખર્ચ આ ચાલુ વર્ષની અંદર કરવામાં આવ્યો છે, આવી અમારી પાસે વિગતો આવી છે. અમે એની તપાસ કરીને આગામી દિવસની અંદર કયા પ્રોસેસના આધારે કાર્યપાલક એન્જિનિયર, સિટી એન્જિનિયર કે કમિશનરશ્રીએ આને મંજૂરી આપી છે એ દિશાની અંદર અને કયા નિયમોના આધાર પર આ મંજૂરી મળી છે એ તલસ્પર્શી તપાસ કરીને પછી જ કહી શકીશું. કોર્પોરેટરે સ્વાર્થ માટે થઈને બનાવેલા રોડને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મેયરને પણ જાણ તો ત્યારે થઈ જ્યારે વિપક્ષ વિવાદિત રોડ પર પહોંચ્યું. એક તરફ વિપક્ષના કોર્પોરેટરો આ મામલાને લઈને વિજિલન્સ તપાસની માંગ કરી રહ્યા છે, તો મેયર આ મામલે પાસા તપાસીને નિષ્કર્ષ પર આવવાની વાતો કરી છે. સાથે જેણે રોડ મંજૂર કર્યો તેને જ તપાસ સોંપવાની પણ વાત કરી હતી. વિપક્ષ તરીકે અમે આ બાબતે વિજિલન્સ તપાસ માંગી છે. સાંજે અમે પક્ષ તરફથી આવેદનપત્ર બી આપવાના છે. આ બાબતે અમારી ડિમાન્ડ છે કે આ બાબતે વિજિલન્સ તપાસ થઈને જે બી અધિકારીઓએ સહયોગ કર્યો હોય, પ્રોસિજર્સ ફોલો ના કર્યા હોય, તમામ પાસે આ રોડના પૈસા વસૂલવામાં આવે અને કાયદાકીય પગલાં લેવામાં આવે. અહીંયા નીચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી થયું ને આ રોડ ફરી તોડવો જ પડશે નક્કી છે, ત્યારે આનો ખર્ચો કોણ ભોગવશે એની રિસ્પોન્સિબિલિટી ફિક્સ કરો. અને જે ભારતીય જનતા પાર્ટીના વગદાર લોકોએ પ્રેશરાઇઝ કરીને અધિકારીઓ પાસે કામ કરાવ્યું છે એમના બી નામ ખુલ્લા પાડો. જ્યારે વિષય સાથી સભાસદશ્રીઓ એ સ્થળ પર પહોંચ્યા હતા અને એમને આ વિષય લીધો હતો, ત્યારબાદ અમારે પાસે આ વિષય પહોંચ્યો હતો. આ વિષયની અંદર કયા પ્રોસેસના આધાર પર આની ફાઇલ મંજૂરી કરવામાં આવી છે, કયા ગ્રાન્ટ હેઠળ આના બજેટની ફાળવણી થઈ અને કયા ગ્રાન્ટ હેઠળ આની અંદર ખર્ચ કરવામાં આવ્યો, આ તમામ વિષયની તલસ્પર્શી તપાસ થાય એ જરૂરી લાગતા અમે સિટી એન્જિનિયરને આ વિષયની તલસ્પર્શી તપાસ કરીને અમારી પાસે જણાવવા માટે અમે કહ્યું પણ છે. એવા કયા અધિકારીઓ હોય છે જે શરમના મારે આંખ બંધ કરીને રસ્તાઓને મંજૂરી આપતા હોય છે? આ એક રોડનો ભ્રષ્ટાચાર નથી, આ વડોદરા મહાનગરપાલિકાની સિસ્ટમનો સૌથી મોટો ફેલિયર છે કે રાતોરાત રોડ મંજૂર થઈ જાય છે, પાછળથી તેને બજેટમાં રજૂ કરીને પાસ કરાય છે અને મેયરને ખબર પણ નથી હોતી. ધન્ય છે વડોદરા મનપાના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને. કેમેરામેન કિશોર શિવસાગર સાથે માનુ ચાવડા, બીટીવી ન્યૂઝ, વડોદરા.